नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रतीक जोशी, शिक्षक आर पटेल एजुकेशन पर संचालित श्रीमती एम एस लाखणी कन्या विद्यालयमां ना धोरण 12 कॉमर्स एकाउंट विषय में आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप प्रकरण नंबर 6 भागीदारनी निवृत्ति के मृत्यु चेप्टर थी आगे वधीए छीए। विद्यार्थी मित्रों, आ चेप्टर तमारे पूछाशे विभाग ए एटले के एमसीक्यू में, एक मार्कनो एमसीक्यू पूछाशे अथवा बी मार्कनो एमसीक्यू अने 8 मार्कनो विभाग ई में तमारे टोटल 2 दाखला पूछाशे। लखवा होय तो ज लखी सको, बाकी ऑप्शन में तमने ख्याल छे ऑप्शन में निकली सके छे, पण ध्यान थी जोशो तो कोई वांधो आवतो नथी। विद्यार्थी मित्रों, तो चलो विद्यार्थी मित्रों अपने प्रकरण 6 भागीदारनी निवृत्ति के मृत्यु अपने शुरुआत करीए छीए, जेमा अपने सौथी पहला कया दाखला गणवाना छे ए आ प्रकरण में अपने क्या क्या दाखला छे ए उदाहरणना ने स्वाध्यायना क्या दाखला छे जे तमने अहीं डिस्प्ले थाय छे। विद्यार्थी मित्रों, के भागीदारनी निवृत्ति के मृत्यु में टोटल अपने उदाहरण 1 થી 12 13 14 15 20 21 22 અને 23 એટલે કે ઉદાહરણ 1 થી 12 નાના દાખલા આવે છે, એ ના કરો તો ચાલે છે, એ વસ્તુ આપણે કરવાની નથી થતી। ડાયરેક્ટ ઉદાહરણ નંબર 13 થી એટલે કે 13 14 15 ત્રણ ઉદાહરણ, 20 21 22 23 અને બીજા 7 4 ઉદાહરણ એટલે ટોટલ 7 ઉદાહરણ થાય છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે કે પ્રશ્ન 5 થી 15 એટલે કે ટોટલ 11 દાખલા થાય છે। 11 દાખલા એ અને 7 ઉદાહરણના ટોટલ 18 દાખલામાંથી આપણે કોઈ પણ 2 દાખલા પૂછાતા હોય છે। બહુ શાંતિથી જોતા જજો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તમારે હોમવર્કમાં આપીશ ત્યારે ગણતા જવાના છે। અત્યારે સ્વાધ્યાય નંબર 5 6 અને 7 ના 3 દાખલા છે, એ 3 દાખલાની એન્ટ્રી અહીંયા સમજાવતો જાઉં છું। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કાચા સરવૈયું તમે સમજી લેજો, કાચું સરવૈયું સમજી લીધા બાદ તમારે જે જનરલ એન્ટ્રી આપણે જેમ નવા ભાગીદારના પ્રવેશમાં આપણે કરતા હતા કે સૌથી પહેલાં આપણે મૂડી લખતા હતા, એની બીજો મુદ્દો આપણે અનામતનો કરતા હતા, ત્રીજો મુદ્દો જૂની પાઘડીનો કરતા હતા, ચોથો મુદ્દો આપણે રોકડ બેંક અથવા જ્યારે ઝુંબેશ ખર્ચો હોય તેનો કરતા હતા। તેવી જ રીતે અહીં પણ એવી જ રીતે કરવાનું છે। તો સૌથી પહેલાં રકમ જોઈ લઈએ, ધવલ કમલ અને નવલ બે જેમ એકના પ્રમાણમાં નફોનો સર્વિતા ભાગીદારો છે, તો બે જેમ એક અહીં જૂના ભાગીદારો આપણે 3 થઈ છે અને ઓલામાં આપણે પ્રવેશમાં જૂના ભાગીદારો 2 હતા, અહીં જૂના ભાગીદારો 3 થઈ છે, જેમાં નફાનુકસાનનું પ્રમાણ 2 જણાનું હતું, અહીં નફાનુકસાનનું પ્રમાણ 3 જણાનું આવે છે। નવલ તારીખ 1 2016 ના રોજ નિવૃત્ત થાય છે, તારીખ 31 2016 રોજ તેમની પેઢીનો પાકો શરીર નીચે મુજબનું હતું। સૌથી પહેલાં મૂડી દેવા બાજુ જોઈએ તો મૂડી ખાતા આપણો પહેલો મૂડી ખાતા જેને તમે ટીક કહી શકો છો પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આવે છે સામાન્ય અનામત અને રોકાણ વધઘટ ભંડોળ, એટલે કે સામાન્ય અનામતમાં બીજો મુદ્દો રોકાણ વધઘટ ભંડોળ એનો હવાલો આવશે। ત્યારબાદ ત્રીજો મુદ્દો આવશે આપણો પાઘડી અને ચોથો મુદ્દો આવશે રોકડ બેંક। તો ચાલો હવે તેની એન્ટ્રી આપણી જનરલ એન્ટ્રી જે છે એ સૌથી પહેલાં જનરલ એન્ટ્રી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ ગયા છો પ્રશ્ન નંબર 5 આપણે કરીએ છીએ, પ્રશ્ન નંબર 5માં જનરલ એન્ટ્રી તમને સમજાવી દીધી લઈ છે કે આ દાખલામાં આપણે જે નવા ભાગીદારના પ્રવેશમાં જે મૂડી છે, અનામત છે, રોકડ ખાતાની બાકી છે કે કોઈ જૂની પાઘડી છે એ જૂના ભાગીદારને આપણે વેચી દઈએ છીએ, અહીં વિગત આપણને જે રીતે આપેલી છે એ વસ્તુ આપણે લખતા છીએ। ધવલ કમલ અને નવલ જેમાં એનું જૂનું પ્રમાણ 2:2:1 આપણને જૂનું પ્રમાણ આટલું આપેલું છે। હવે તો કે કયો ભાગીદાર એવો છે જે નિવૃત્ત પામે છે, તો કે ભાઈ નવલ વ્યક્તિ છે એ પોતાની સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે છે, એટલે કે નવું પ્રમાણ કોઈ આપણને આપેલું ન હોય તો જે જૂનું છે એ જ નવું જે ચાલુ રહેતા ભાગીદાર છે એનું જે જૂનું પ્રમાણ હશે એને જ આપણે નવું પ્રમાણ ગણી લેશું અને અનુરૂપ પ્રમાણ રહેતું નથી એટલે કે તેને શૂન્ય મૂકી દેશું। હવે તો કે લાભ મેળવનાર વ્યક્તિ કેટલા થઈ ગયા, ધવલ અને કમલ એ લાભ મેળવનાર, તો જે નવલ જાય છે એ એના ભાગની પાઘડી લઈને જતો હશે, જ્યારે ભાગની પાઘડી આવશે ત્યારે એને લાભના પ્રમાણમાં મળશે, એટલે કે લાભનું પ્રમાણ આપણે સૌથી પહેલા શોધવું અનિવાર્ય, જો પ્રવેશ હોય તો ત્યાગનું પ્રમાણ
પ્રમાણ શોધવાનું જો નિવૃત્તિ કે મૃત્યુ હોય તો તમારે લાભનો પ્રમાણ શોધવાનું લાભના પ્રમાણનું સૂત્ર છે 9 માઈનસ 0 તો d ને લાભ મળે છે જેનું નવું પ્રમાણ 2 ના છેદમાં 4 2 ને 2 4 અને જૂનું પ્રમાણ છે 2 ના છેદમાં 5 છેદનો ગુણાકાર 5 24 ક્રોસ ગુણાકાર 5 2 10 4 2 8 10 ના છેદમાં 10 માંથી 8 એટલે કે 2 ના છેદમાં 20 અને કમર જેનું જૂનું 2 ના છેદમાં 4 અને નવું છે 2 ના છેદમાં 5 5 4 20 5 2 10 4 2 8 2 ના છેદમાં 20 એટલે કે જે તમારું જૂનું પ્રમાણ સોરી ત્યાં લાભનું પ્રમાણ આવે છે કે જેમ 2 ના પ્રમાણમાં આવે છે એટલે કે જે કઈ પણ પાઘડી નવલ લઈ જશે એ કોણ આપશે તવલ અને કમર આપશે રોકડાની એન્ટ્રી ના હોય તો તવલ કમરમાંથી આપણે પૈસા કાઢી નાખવાના છે નવલને આપવાના છે એટલે કે નવલના ખાતામાં જમા બાજુ ધવલ કમલમાં ધવલ કમલના ખાતામાં ઉધાર બાજુ ડી કે એન વિગત ડી કે એન વિગત આ છે ભાગીદારોના મૂડી ખાતા જેમ આપણે પ્રવેશમાં ચાર ખાતા બનાવતા હતા ઉનમૂલ્યાંકન મૂડી ખાતા રોકડ બેંક અને પાકું સંગ્રહ અહીં રોકડ બેંક ક્યારે આપણે બનાવવાની જરૂર પડે છે ક્યારે નથી પડતી પણ આપણે દરેક વખતે બનાવીએ આપણને કોઈ એવો મિસગાઈડ નથી થતો અહીં આગળ તમને કહી દીધેલું છે કેટલા રાગ આપણે કરવાના છે આપણે સ્વાધ્યાયના 5 થી 15 અને ઉદાહરણ પણ દીધેલા છે ઉદાહરણ તમને હોમવર્ક માં આપીશ વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે 3 દાખલા કરવાના છીએ 3 દાખલામાં એક દાખલો પૂરો થાય પછી જનરલ એન્ટ્રી આપણે કઈ રીતે આવે છે એ સમજાવીશ એ જનરલ એન્ટ્રી આપણે કરતા જવાની છે જનરલ એન્ટ્રી એટલે કે જે મૂડી ખાતામાં લખીએ છીએ તે પછી રોકડ બેંકમાં જે મિલકતના મૂડી લેવા છે એનો અહેવાલ આવતો નથી એ આપણે સૌથી પહેલા જેમ આપણે પ્રવેશમાં જે મિલકત હતા એ જ રીતે પછી આપણે અહેવાલને પડશું વિદ્યાર્થી મિત્રો તો ચાલો સૌથી પહેલા આપણે મૂડી જેની 30000 20000 10000 આપણો પહેલો મુદ્દો છે આપણે લખી રાખીએ બાકી આગળ લાગ્યા જેમ આગળ મેં કીધું એટલે તમે તમારી ફેર બુક પર લખી પણ નાખો લખ્યું છે જો ન લખ્યું હોય અહીંથી તમે લખતા જજો વિદ્યાર્થી મિત્રો 30000 20000 અને 10000 રૂપિયા ત્યારબાદ આવે છે બીજો મુદ્દો આપણો સામાન્ય અનામત કે આપણે ભાગીદારને એનો કોઈ હવાલો નથી એટલે સામાન્ય અનામત ભાગીદારને વેચી દઈએ સામાન્ય અનામત છે 5000 જેને આપણે બે એજન્ટ ફીમાં વેચીએ એટલે કે પહેલા ભાગીદારને 2000 બીજા ભાગીદારને પણ 2000 ત્રીજા ભાગીદારને 1000 રૂપિયા આ જૂની એન્ટ્રી થઈ ગઈ ત્યારબાદ ત્રીજો હવાલો ત્રીજો મુદ્દો આવે છે પાઘડી જૂની છે તો એ ભાગીદારને આપી દો આપણે પાઘડી જૂની છે એ છે આપણી 10000 રૂપિયા એટલે કે 4000 4000 અને 2000 10000 ને આપણે જૂનું પ્રમાણ 2 જેમ 2 જેમ 2 અહીં જૂનું પ્રમાણ 3 ભાગીદારનું આવશે અને નવું પ્રમાણ 2 ભાગીદારનું કેમ કે 3 માંથી 1 ભાગીદાર આપણો નિવૃત્ત થાય છે ત્રીજો મુદ્દો એ હતો અને ચોથો મુદ્દો આપણો રોકડ બેંક રોકડ બેંક ને એમાં જમા જમણી બાજુ છે આપણી ડાબી બાજુ બાકી આગળ આવ્યા 5000 રૂપિયા હવે તો કે હવાલા ઉપર ક્લિક કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો તો હવાલો હોય છે યંત્રોની કિંમત 25000 સ્ટોક યંત્રો અને સ્ટોક ઉપર આ બંને ઉપર તમારે ટિક કરવાની છે ત્યારબાદ છે રોકાણોની કિંમત 8000 છે જે તે કિંમત નવલ લઈ જાય છે હવે રોકાણો હોય એટલે રોકાણ ઉપર ટિક પણ ટિક કરવાની અને રોકાણ વગર ભંડોળ છે એની ઉપર પણ ટિક કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આ બંને ઉપર ટિક કરી નાખજો લેણદારો પૈકી 5000 દેવું ચૂકવો નહીં પડે લેણદારો પડી કામદાર વળતર પેટે કામદાર વળતર આપણને ક્યાં એક ઉડતી એટલે હવાલા ઉપર રાઉન્ડ ઉપર શું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે કાલકાતાનામાં દેવાદારો પર 10% દેવાદારો પડી અને કાલકાતાનામાં પડી અને પાઘડીનું મૂલ્યાંકન 40000 નક્કી કરવામાં આવ્યું એટલે કે પાઘડી જે નક્કી કરવામાં આવી એ ટોટલ કુલ પેઢીની છે તો અહીં જ્યારે નવલ જાય છે ત્યારે એકે પણ પાઘડી લઈને જશે ઈ એના ભાગની જ લઈને જશે એથી વધારાની એક પણ પાઘડી લઈને જવાનો નથી તો પાઘડી સૌથી પહેલા નવલના ભાગે પાઘડી કેટલી આવે છે આ ગણતરી આશા રાખું કે તમે લખી નાખી હશે 9 - 0 અથવા જાતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે નવલના ભાગની પાઘડી અને પાઘડી છે એ જેમ બે માં વહેંચવાની છે તો એનના ભાગની પાઘડી આપણે લઈએ એનના ભાગની પાઘડી 40000 ટોટલ છે એમાં એના ભાગ 1/5 એટલે કે 8000 રૂપિયા પાઘડી છે એ કયા પ્રમાણમાં 2/2 માં એટલે કે સરખે ભાગે થશે 4000 નવલ આપશે અને 4000
છે કે ફરજિયાત જે કંઈ પણ ભાગીદાર છે એને મળે છે એટલે કે એના માં જમા બાજુ હશે 4000 4000 પેલો 4000 હશે ડીના મૂડી ખાતે હશે અને આ કેરા મૂડી ખાતે જે ડાયરેક્ટ એન્ટ્રી એટલે કે નવલ લઈ જાય છે નવલનામાં પૈસા પ્લસ થશે અને આ બંનેમાં માઇનસ થશે કેમ કે લાભ મળનાર પાગડી આપે છે લાભ જેને લાભ મળે છે એ પાગડી નિવૃત્તિમાં આપે છે નિવૃત્ત થનાર પાગડી પોતાની લઈ જશે 4000 ધવલમાં ઉધાર 4000 કમરમાં ઉધાર કોને આપી તો કે એનના પાગડી માટે એને આપણે શું આપી પાગડી આપી તેને એની આ પાગડી ની રીતે કરી દીધી એટલો હવાલ થઈ ગયો પાગડી નો સૌથી પહેલો કરી લેવો હવે આપણે યંત્ર નો હવાલો કરવાનો છે યંત્રો હવે તો કે કાચા સમયમાં મૂડી દેવા બાજુ કેટલી રીતે બાકી છે જે આપણે એન્ટ્રી ન આવી હોય બધી એન્ટ્રી હવાલાની છે તે મિલકત કરાવવા બધી એન્ટ્રી આવે છે એટલે એક પણ એન્ટ્રી સૌથી પહેલા યંત્રો લખી આપણે યંત્રો યંત્રો આપણા જૂના છે 20000 જૂના છે 20000 રૂપિયા હવે 20000 માં કેટલા થાય છે 25000 એટલે કે પ્લસ વધારો 5000 નો વધારો ટોટલ થાય છે 25000 પ્લસ ક્યુ સાઈડ તેને તેને એટલે કે જમણી ની જમણી થાય છે યંત્રો ખાતે પુનઃમૂલ્યાંકન જમા બાજુ ત્યારબાદ સ્ટોક ની કિંમત 5000 આપી હવે સ્ટોક છે 10000 નો મૂળ સ્ટોક છે કેટલા નો 10000 નો 10000 માંથી આંકવાની કેટલી છે 5000 એટલે કે ઘટાડો કેટલો થયો આપણો 5000 નો માઇનસ 5000 માઇનસ ટુ સાઈડ ચેન્જીસ એટલે જમણી ની ડાબી સ્ટોક ખાતે 5000 રૂપિયા ત્યારબાદ છે રોકાણો ની કિંમત 8000 રૂપિયા થી રોકાણો ટોટલ છે કેટલા તમે તમારી ટેક્સ્ટ બુક માં જોઈ શકો છો રોકાણો 10000 રૂપિયા ના છે એની કિંમત કેટલી થઈ 8000 રૂપિયા જે તે કિંમત એ નવલ લઈ જાય છે નવલ લઈ જાય એટલે કે નવલ મેળવનાર છો નવલ ના મૂડી ખાતામાં ઉધાર બાજુ 8000 રૂપિયા શું લઈ ગયો તો કે રોકાણ લઈ ગયો હવે રોકાણો આપણા ખરેખર હતા કેટલા ના 10000 10000 માંથી વેલ્યુ કેટલા નક્કી થઈ 8000 રૂપિયા થઈ હવે તો કે 2000 રૂપિયાની નુકસાની થઈ નુકસાની ક્યાંથી માંડવાળ કરશું તો કે રોકાણ વધતો ભંડોળ આપણે એકઠું કરેલું છે કેટલાનું 2500 એમાંથી રોકાણોની નુકસાની માઇનસ કરી નાખીએ રોકાણો ખાતે 2000 રૂપિયા માઇનસ કરી નાખીએ 500 રૂપિયા વધે છે એ કોણ લઈ જશે હવે ભાગીદારો ભાગીદારોને વેચી દેવામાં આવશે બાર કોઈ વિગતની નોંધ કરવાની હોતી નથી સૌથી પહેલા રોકાણો રોકાણો 10000 10000 માંથી નવલ કેટલામાં લઈ જાય છે 8000 માં 8000 માં લઈ ગયો 2000 ની નુકસાની રહી છે પણ 2000 ની નુકસાની આપણે ક્યાંથી માંડવા કરશું રોકાણ ઉપર ભંડોળમાંથી 2500 માંથી 2000 ની નુકસાની ગઈ 500 રૂપિયા વધ્યા એ ભાગીદારને આપણે વેચી દેશું રોકાણ વધઘટ ભંડોળ 500 ને 2 જેમ 2 જેમ કિકમાં વેચો એટલે કે 200 200 અને 100 રૂપિયા આ રીતે ભાગીદારને રકમ મળી જાય છે આ રોકાણનો હવાલો થઈ ગયો ત્યારબાદ લેણદારમાં 5000 ચૂકવવા નહીં પડે તો લેણદારો આપણે લખી રાખીએ લેણદારો લેણદારો ઓરિજિનલ છે આપણા 15500 15500 માઇનસ ઘટાડો આપણે થયો ઘટાડો 5000 નો 15500 માંથી 5000 જશે એટલે કેટલા વધે છે 10500 દાખલો જો માઇનસ થયો ડાબાની જમણી સાઈડ આવશે પુનઃમૂલ્યાંકનમાં આપણને નફો થાય છે લેણદારો ખાતે 5000 રૂપિયા પછી વિગત થઈ ગઈ ત્યારબાદ છે ખાતાના પર દેવાદારો પર 10% એટલે સૌથી પહેલા આપણે દેવાદારો લખીએ દેવાદારો આપણા પૈસા છે 30000 રૂપિયા 30000 રૂપિયા માઇનસ ગ્રાહક અનામત કેટલા ટકા 10% એટલે કે 3000 રૂપિયા 30 માંથી 3 જશે એટલે કેટલા વધે છે 27000 રૂપિયા માઇનસ ટુ સાઈન ચેન્જ થઈ જશે પણ જૂની ગ્રાહક આપણી કાર્યકારામાં આપી છે 2000 એટલે સૌથી પહેલા અહીં લખશું ગ્રાહક અનામત નવી માઇનસ જૂની તો નવી આવી 3000 જૂની છે 2000 એટલે કે નેટ આપણી કાર્યકારામાં આવે છે 1000 રૂપિયા એટલો કાર્યકારામાં કયો હવાલો થઈ ગયો બાકી કોઈ હવાલો આપણા આવતા નથી વિદ્યાર્થી મિત્રો તો હવે માત્ર આપણે ત્યારબાદ આપણો એક હવાલો વચનો આવે છે કામદાર વળતર પેટે 2000 ના દાવાની જોગવાઈ કામદાર કોઈ કામદાર આપણને કામ કરતો તો ભાઈને આપણે એક દાવો દેવાનો હતો કામદાર વળતર અનામત 2000 રૂપિયા કામદાર વળતર અનામત 2000
થાય છે ત્યારે હંમેશા એ પોતાની મૂડીની રકમ પાકની રકમ કે અનામતની જે કંઈ પણ એની ભેગી થઈ હશે એ બાકીદાર જાય છે એટલે એને રોકડા પૈસા લઈ જતો હશે પણ ઇન કેસ જો એ સ્પષ્ટતા ના કરેલી હોય દાખલો કોઈ પણ છે એમાં સ્પષ્ટતા કરેલી હશે કે આ ભાગીદાર નિવૃત્તિ પામે છે અથવા મૃત્યુ પામે છે તો ફરજિયાત એને રોકડા પૈસા ચૂકવી દેવા બહુ સ્પષ્ટતા કરેલી હોય તો જ એને આપણે રોકડા પૈસા ચૂકવવાના જો એની સ્પષ્ટતા ના કરેલી હોય તો એ ભાગીદારને આપણે પૈસા દેવાના છે એટલે કે મૂડી દેવા બાજુ એની લોન તરીકે આપણે એની લોન તરીકે ચાલુ રાખવાનું રહેશે એટલે કે એને ભવિષ્યમાં આપણે પૈસા પાછા દેવાના છે હવે તો કે માત્ર આપણે સરવાળો કરવાનો છે પાંચ ને પાંચ આપણે દસ સરવાળો થઈ ગયો દસ માંથી આપણે બાદ કરીએ દસ માંથી પાંચ બાદ કરો એટલે કે પાંચ હજાર પાંચ માંથી બે બાદ ગયા ત્રણ હજાર ત્રણ માંથી એક બાદ ગયા બે હજાર રૂપિયા આપણો પુનઃમૂલ્યાંકન નફો આપણો વધે છે ડી કે એન તો ડી ને મળે છે આઠસો કે ને આઠસો અને એન ને ચારસો અહીં લાગી બાજુ એટલે કે મૂડી દેવામાં સોરી મૂડી ખાતામાં જમા કરજો આઠસો આઠસો ચારસો આટલી વસ્તુ થઈ ગઈ હવે તો કે દરેક ભાગીદારમાં સૌથી પહેલા જે નિવૃત્તિ પામતો હોય નવા લઈને નિવૃત્તિ પામે છે એનો આપણે સૌથી પહેલા સરવાળો કરશું દસ હજાર દસ હજાર ને એક હજાર અગિયાર હજાર અગિયાર હજાર માં બીજા ચાર હજાર એટલે કે પંદર હજાર પંદર પંદર હજાર માં ચાર હજાર પ્લસ કરો ઓગણીસ હજાર ઓગણીસ હજાર માં એક ઓગણીસ હજાર એકસો અને ચારસો બીજા ઓગણીસ હજાર પાંચસો આપણો ટોટલ સરવાળો એન નો સરવાળો આવે છે ઓગણીસ હજાર પાંચસો ઓગણીસ પાંચસો એમાંથી આપણે દસ હજાર બાદ કરીએ એટલે કે નવ પાંચસો રહે છે જેને આપણે લખવાનું છે એન ની લોન આપણે રાખવાની છે એન ની લોન ખાતે મૂડી દેવામાં એન ની લોન કેટલા રૂપિયા નવ પાંચસો આટલી વિગત થઈ ગઈ હવે આવે છે આખર મૂડી આખર મૂડી માત્ર બે જ બાકી જ્યારે વધશે ડી અને એ ની સૌથી પહેલા એનો સરવાળો ત્રીસ હજાર ત્રીસ ને બે બત્રીસ બત્રીસ ને બત્રીસ બસો અને તેત્રીસ હજાર રૂપિયા આનો સરવાળો વીસ ને બે બાવીસ ને બાવીસ ને હજાર ત્રેવીસ હજાર અહીંયા પણ ત્રેવીસ હજાર અહીંયા તેત્રીસ હજાર તેત્રીસ હજાર માંથી આઠ હજાર જશે એટલે કે પચીસ હજાર ત્રેવીસ માંથી આઠ જશે એટલે કે પંદર હજાર રૂપિયા એ આપણું બાકી આગળ લઈ ગયા આના છે પચીસ હજાર અને આના છે પંદર હજાર રૂપિયા હવે આપણે કોઈ એન્ટ્રી બાકી નથી કરી વિદ્યાર્થી મિત્રો એટલી એન્ટ્રી થઈ ગઈ આપણી આપણો સૌથી પહેલા જોઈ લઈએ આકર મૂડી થઈ ગઈ પછી કાર્યકર વળતર અનામત લેણદારો અને એમની લોન સામે યંત્રો છે સ્ટોક છે દેવાધારો છે રોકડ બેંક ખાતું બંધ કરવાનું બાકી છે આપણે રોકડ બેંક ખાતું કોઈ એન્ટ્રી આવી હતી પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર બા આ લે આખર મૂડી આ રોકડ બેંકની રોકડ બેંક ખાતાની આખર મૂડી પાંચ હજાર રૂપિયા હવે તો કે બે બાજુ આપણે સરવાળો કરી લઈએ પચીસ હજાર વત્તા પંદર હજાર પચીસ હજાર વત્તા પંદર હજાર વત્તા દસ પાંચસો વત્તા બે હજાર વત્તા નવ પાંચસો એટલે કે ટોટલ સરવાળો આપણે બાસઠ હજાર આવે છે આમાંથી આપણે સરવાળો કરીએ પચીસ હજાર પાંચ હજાર સત્યાવીસ હજાર અને પાંચ હજાર એટલે કે ટોટલ સરવાળો બે બાજુ આવે છે બાસઠ બાસઠ હજાર રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમે લખી નાખજો ફેરબુકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને આગળનો દાખલો હવે પ્રશ્ન નંબર છ ઉપર આપણે જોઈએ છીએ હવે આવે છે આપણો પ્રશ્ન નંબર છ રોહિત મોહિત અને વિરાટ ચાર જેમ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વત્તા ભાગીદાર છે તેમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તાના રોજ પેઢીનો પાકો સ્વરૂપ નીચે મુજબ છે જેમાં મૂડી ખાતા આપે છે રોહિત મોહિત અને વિરાટ આપણે તેને પહેલો મુદ્દો આપશું અનામત ભંડોળ બીજો મુદ્દો કામદાર વળતર અનામત એ આપણો ત્રીજો મુદ્દો પણ જેમાં હવાલો હશે એ હવાલો આપણે કરવાના નથી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ભાગીદારોની લોન તો રોહિત અને મોહિત બંનેની લોન છે એ અહીં જમા બાજુ બોલે છે આપણે જમા બાજુ જ એટલે કે મૂડી દેવા બાજુ જ એની લોન જે ભાગીદાર જતો હશે અહીંયા રોહિત જાય છે એટલે રોહિતને આપણે લોન આપી દેવાની થશે ત્યારબાદ છે લેણદારો મૂડી દેવા બાજુ પાઘડી આપણો ચોથો મુદ્દો આવે છે રોકડ બેંક આપણો પાંચમો મુદ્દો અને જાહેરાત ઝુંબેશ ખર્ચ છઠ્ઠો મુદ્દો તો એટલું આપણે જોઈ ગયા
હવે તેના હવાલા કઈ આવે છે, હવાલા પણ સાથે ટેલી કરી લઈએ અને હવાલા કર્યા બાદ પછી આપણે સીધો દાખલો ગણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તારીખ 1/4/17 ના રોજ રોહિત એટલે કે જે પહેલો ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. પહેલું છે, જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી, એટલે કે જમીન મકાન જૂના જે છે એની નવી કિંમત 1,80,000. યંત્રોની કિંમત 15,000થી ઘટાડવી, એટલે કે ઘટાડો કેટલાનો કરવાનો છે? 15,000. દેવાદાર ઉપર 10% કે કારકતનામત રાખવાની છે. દેવા લેણદારોમાં 5,000 ચૂકવવા નહીં પડે, એટલે કે જમીન મકાન, યંત્ર, દેવાદાર, લેણદાર આટલા ઉપર ટીક કરવાની છે. પેઢીની કુલ પાઘડી 1,80,000 થઈ. તો રોહિત જ્યારે જાય છે ત્યારે માત્ર પોતાના ભાગની પાઘડી રકમ લઈને જશે, બધી કોઈ પાઘડી રકમ લઈને નહીં જાય. હવે અહીંયા પાઘડી આપશે કોણ? તો કે લાભ આપનાર ભાગીદાર આપશે. તો લાભ આપનાર અહીંયા કોણ છે? મોહિત અને વિરાટ આ બંને લાભ મેળવનાર છે. એ લાભ મેળવનાર રોહિતને પોતાની પાઘડીની રકમ આપશે. મોહિત અને વિરાટનું રેફરન્સ 9:2. અહીં જો 9 પ્રમાણ આપે તો ઠીક છે, નહીંતર જે જૂનું હોય એમાંથી જે જતો હોય એનો બાદ કર ના કરો, વધે તેને આપણે 9 પ્રમાણ ગણી લઈશું. 9 પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ આપણે ઉપર આપેલું હતું. જૂનું પ્રમાણ 4:3:2 અને 9:2:1, એટલે કે આની ઉપરથી આપણે લાભનું પ્રમાણ શોધવું પડશે અને જે કંઈ પણ પાઘડી રકમ ભાગે આવશે એ લાભના પ્રમાણ પ્રમાણે જ વેચવાની રહેશે. એ વસ્તુ ભાગીદારને, જે ભાગીદાર જાય છે એના મૂડી ખાતામાં જમાવજો, અને જે ભાગીદાર, જે ભાગીદારે આપવાની છે એટલે કે જે રહેતા ભાગીદાર છે, જે ધંધામાં રહેતા ભાગીદાર છે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ. રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન. જો કોઈ ભાગીદારને એને નિવૃત્ત થઈ ગયો કોઈ વસ્તુ કહેતા નથી આપણને, તો એની આપણે સંપૂર્ણ તરીકે લોન રાખવાની. અને સાથે એમ કીધું હોય કે બધા તાત્કાલિક રોકડા ચૂકવી દેવા, જો આપણી પાસે રોકડા હોય તો ચૂકવી દેવા, નહીંતર જે જૂના રહેતા ભાગીદાર છે એને પૈસા લાવવી અને જે નિવૃત્ત થાય છે એ ભાગીદારને પૈસા ચૂકવી આપવા. આમાં એમ કીધું છે 20,000 જ ચૂકવવા, માત્ર 20,000 જ ચૂકવવાના છે અને બાકીની લોન તરીકે રાખવાની છે. આ રીતે કરવાનું છે. તો ચાલો હવે તેનો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,60,000, 90,000 અને 80,000 એટલી આપણે સૌથી પહેલાં મૂડી ખાતામાં મૂડીની એન્ટ્રી કરી નાખી. ત્યારબાદ અનામત ભંડોળ 45,000ને 4:3:2 વેચી આપ્યું. તો અનામત ભંડોળ છે 20,000, 15,000 અને 10,000. ત્યારબાદ છે કામદાર વળતર અનામત 13,500 ને પણ 4:3:2, કેમકે કામદાર વળતર અનામતનો એક પણ એવો હવાલો આવતો નથી. ત્યારબાદ છે, એટલે કે પહેલો મુદ્દો આપણો મૂડી ખાતાનો, બીજો મુદ્દો અનામત ભંડોળ, કામદાર વળતર અનામત, ત્રીજો મુદ્દો આપણો આવે છે પાઘડીનો, અને ચોથો મુદ્દો આપણો રોકડ, ચોથો મુદ્દો જાહેરાત ઝુંબેશ અને પાંચમો મુદ્દો રોકડ બેંક. તો પાઘડી જમા બાજુ જમણી બાજુ છે, આપણી ડાબી બાજુ પાઘડી જૂની પાઘડી છે 36,000. 36,000 ને 4:3:2 એટલે કે 16,000, 12,000, 8,000 અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ આપણો 4,500, જેને 4:3:2 એટલે કે 2,000 આટલી એન્ટ્રી કરી નાખી અને દરેકની અહીં ટીક કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સૌથી પહેલાં આટલું જોતા જજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે હવાલા જોતા છીએ છે. હવાલો સૌથી પહેલો આવે છે જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી. તો જમીન મકાન જૂના તમને અહીં જમણી બાજુ જોઈ શકો છો, જમીન મકાન 1,50,000 જૂના વત્તા વધારો, કેમકે ટોટલ 1,80,000 થયો તો પ્લસ વધારો 30,000 એટલે કે ટોટલ 1,80,000 પ્લસ થયું સાઇડ તેને તેરે, એટલે કે પુનઃમૂલ્યાંકનની જમા સાઇડ. અહીં ટીક પણ સાથે કરતો જજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજો હવાલો છે આપણો કે યંત્રની કિંમત 15,000થી ઘટાડવી. તો યંત્રો આપણા જે ટોટલ આપ્યા છે એ 90,000 છે, એમાંથી 15,000 ઘટાડો તો -15,000, 12 આવે છે 75,000, જેની માઇનસ થયું સાઈડ ફેરવાઈ જાય પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ આપણો ત્રીજો હવાલો છે દેવાદાર ઉપર 10% કે કાલકા તનામત રાખવી. તો દેવાદારો 60,000, જેમાં 10% કાલકા તનામત, 10% કરો 60,000 અને 10% એટલે કે 6,000 રૂપિયા, 60માંથી 6 બાદ જાય એટલે કે 54,000 રૂપિયા. તો કાલકા તનામત નવી આપણી 6,000, હવે જૂની કચાસ રેપે તમે જોઈ શકો છો 4,000 રૂપિયા પહેલી છે, એટલે કે નેટ આપણી કાલકા તનામત થાય છે 2,000 રૂપિયા. ત્યારબાદ આપણો અવેલ આવે છે લેણદારો પર 5,000 ચૂકવવા નહીં પડે, એટલે કે લેણદારો તમે મૂડી દેવા બાજુ
જમણી બાજુ જ એન્ટ્રી જોવા મળે છે લેણદારોમાં. ટોટલ આપણા જે લેણદારો છે 64,000, એમાંથી માઇનસ 5,000 એટલે કે 59,012 આવશે. ડાબી બાજુ માઇનસ થયું, ડાબાનું જમણું એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમણી સાઈડ લેણદારો ખાતે 5,000 રૂપિયા. આટલી વસ્તુ પુનઃમૂલ્યાંકનની હતી, એ પુનઃમૂલ્યાંકન આપણે પૂરું કર્યું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પુનઃમૂલ્યાંકનો સાથે સરવાળો પણ કરી લઈએ અને નફો ખોટ પણ શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો. જેમાં બાજુની એન્ટ્રી જમીન મકાન 30,000 અને લેણદારો 5,000 એટલે કે ટોટલ 35,000નો સરવાળો. એ 35,000 આપણે ઉધાર બાજુ પર મૂકીએ તો યંત્રો ખાતે 15,000 અને કારખાનામાં 2,000 એટલે કે 17,000 બાદ કરીએ તો 18,000 રૂપિયા આપણો પુનઃમૂલ્યાંકન નફો વધે છે, જે ત્રણ ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. આર, એમ અને વી, જેનો 4:3:2 વેચો તો 8,000, 6,000 અને 4,000 રૂપિયા એને નેટ પુનઃમૂલ્યાંકનનો નફો મળે છે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ડિફરન્સ પડ્યો. હવે તે કે બીજી એન્ટ્રી પુનઃમૂલ્યાંકન મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં જમા બાજુ બીજી એન્ટ્રી આપીએ વિદ્યાર્થી મિત્રો. પુનઃમૂલ્યાંકન નફો 8,000, 6,000 અને 4,000 અહીં ટીક પણ સાથે કરે છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં તમે જોઈ શકો છો. બાકી જે બીજો હવાલો છે એ પાઘડીનો હવાલો છે, એ આ પાઘડીનો હવાલો આગળ આપણે જોઈએ છીએ. આ થયો પુનઃમૂલ્યાંકન નફો 8,000, 6,000 અને 4,000 દરેકને આપણે આપી પુનઃમૂલ્યાંકન નફો આપી દીધો છે. ત્યારબાદ તમને કાચા સર્વેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે લોન રોહિતની છે ને મોહિતની પણ છે. મોહિત ભાગીદાર છે તો નથી, જે ભાગીદાર તરીકે ચાલુ રહે છે એટલે મોહિતને આપણે લોન આપતા નથી, માત્ર રોહિત જાય છે. એટલે કે રોહિતે ભૂતકાળમાં ધંધાને લોન આપેલી છે, ધંધાએ દેવાના છે એટલે ધંધાએ 10,000 રૂપિયા રોહિતને દેવાના છે. આપણે આરની લોન ખાતે કાઉન્ટમાં જૂની અહીં નોંધ કરેલી છે 10,000 રૂપિયા, એ પણ આપણે તેને આપી દઈએ. આટલી વસ્તુ જૂની પૂરી થાય છે. ત્યારબાદ આપણે આગળનો પેઢીનો હવાલો શું છે તે વસ્તુ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો તો દરેક વિદ્યાર્થી મિત્રને આવડે, પણ અહીં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ પાઘડીની છે. તો પેઢીની પાઘડી કુલ 1,80,000 નક્કી કરવામાં આવી આંક્યું. ટોટલ કુલ પાઘડી એટલે કે ત્રણેય રોહિત, મોહિત અને વિરાટ ત્રણે ત્રણ ભેગા થાય ને તો 1,80,000 તેની પાઘડી થાય. 1,80,000 જે પાઘડી છે એ રોહિત છે તેના ભાગની પાઘડી લઈને જશે. તો રોહિત સૌથી પહેલો ભાગીદાર છે એટલે કે એનું પ્રમાણ છે 4:9. 1,00,000 અહીંયા તમે જમણી બાજુ જોઈ શકો, 1,80,000 × 4:9 એટલે કે એના ભાગે 80,000 રૂપિયા ભાગડી લઈ જવાનું થશે. 80,000ને કયા પ્રમાણમાં, તો કે લાભના પ્રમાણમાં. લાભનું પ્રમાણ બાજુમાં શોધેલું છે, જૂનું પ્રમાણ 4:3:2 અને નવું પહેલો ભાગીદાર 0, કેમ કે એ રહેતો નથી. નવું પ્રમાણ આપણને છઠ્ઠા વાલામાં આપેલું છે 2:1, એટલે કે લાભનું પ્રમાણ નવું સૂત્ર છે, નવું માઇનસ જૂન. નવું પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરો, 2:3માંથી 3:9, 9×3=27, ક્રોસ ગુણ 9×2=18, 3×3=9, 18માંથી 9 જશે તો 9×27=27, અને વીનું 1×3માંથી 2×9, 9×3=27, ક્રોસ ગુણાકાર 9×1=9, 3×2=6, એટલે કે 9માંથી 6 જાય, 3×27=27. લાભનું પ્રમાણ 9:3 પ્રમાણમાં આવે છે. 80,000ને 9:3 વેચો તો 60,000 અને 20,000 એટલે કે જે મોહિત ભાગીદાર છે એને 60,000 રૂપિયા આપવાના છે, અને જે વિરાટ ભાગીદાર છે એને 20,000, જ્યારે રોહિતને 60,000, 20,000. 60,000 મોહિત પાસેથી મળશે અને 20,000 વિરાટ પાસેથી મળી શકે છે. આની એન્ટ્રી આપણે માત્ર મૂડી ખાતામાં જ ઉધાર જમા માટે આપવાની છે. તો ચાલો હવે તેને મૂડી ખાતામાં ઉધાર જમાની એન્ટ્રી આપીએ. સૌથી પહેલું વસ્તુ, રોહિત જાય છે એટલે કે રોહિત જાય છે તો પાઘડી કોણ આપશે? જે જૂના રહેતા ભાગીદાર, જૂના ભાગીદારમાં ત્રણ ભાગીદાર રોહિત, મોહિત ને વિરાટ, એમાંથી રોહિત વહી ગયો તો મોહિત અને વિરાટ બંને ભાગીદાર આપશે. એટલે કે રોહિતને મળશે એટલે કે એના મૂડી ખાતામાં જમા બાજુ 60,000, 20,000. 60,000 મોહિત આપશે એટલે કે એમના મૂડી ખાતે, અને 20,000 વિરાટ આપશે એટલે કે વીના મૂડી ખાતે. આરને મળશે જમા બાજુ, એમ અને વી આપશે એટલે કે એને એની જે પૈસા છે એમાંથી બાદ થઈ જશે. એટલે આપણે ઉધાર બાજુ આરના મૂડી ખાતે 60,000 અને 20,000, મોહિતમાં 60,000 અને વિરાટમાં 20,000 રૂપિયા, જે આપણે પ્રવેશમાં આપણે એન્ટ્રી કરતા હતા તેના જેવું જ અહીં વસ્તુ આવે છે વિદ્યાર્થી મિત્રો. કે જે નવો ભાગીદાર, જે મીન્સ કે જે ભાગીદાર જાય છે, ઓલામાં જે ભાગીદાર પ્રવેશમાં એવું આવતું કે જે નવો ભાગીદાર આવે છે એના ખાતામાં ઉધાર કરવાના, અને જે જૂના રહે છે એને આપણે જમા આપવાના. અહીંયા એવી જ વસ્તુ છે, અહીંયા નવો રહેતો ભાગીદાર પોતાની પાઘડી લઈ જાય છે એટલે એના મૂડી ખાતામાં જમા બાજુ, અને જે ભાગીદાર રહે છે એના મૂડી ખાતામાં ઉધાર બાજુ. આટલી વસ્તુની વિગતની એન્ટ્રી
કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છેલ્લો અહેવાલ કે રોહિતને 20,000 તરત જ ચૂકવવામાં આવે છે ને બાકીની લોન. તો રોહિતનો આપણે સૌથી પહેલાં સરવાળો કરીએ તો 1,60,000 વત્તા 20,000 વત્તા 6,000 વત્તા 60,000 વત્તા 20,000 વત્તા 8,000 વત્તા 10,000 એટલે કે ટોટલ 2,84,000નો સરવાળો થાય છે. એ જ રકમને આપણે ઉધાર બાજુ પણ 2,84,000 મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, જે હું તમને ટીક પણ કરતો જાઉં છું. 2,84,000 આપણે જમા બાજુ થયા, એ જ વસ્તુને આપણે ઉધાર બાજુ, કેમ કે જે ભાગીદાર સૌથી પહેલાં નિવૃત્તિમાં એ જ કરવાનું કે જે ભાગીદાર નિવૃત્ત અથવા મૃત્યુ થાય છે સૌથી પહેલો એનો આપણે સરવાળો કરવાનો. એમાં ઉધાર બાજુનો વાત કરીએ તો 16,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 20,000, તો એના પૈસા વધે છે 2,66,000, પણ એમાંથી 20,000 આપણે તાત્કાલિક ચૂકવવાના છે. ચૂકવવાના એટલે કે પૈસા જાય છે રોકડ ખાતે 20,000 રૂપિયા, તો એની લોન રહેશે 2,46,000 રૂપિયા નવી લોન, કેમ કે ધંધા પાસે એટલા પૈસા, એટલા બધા પૈસા અત્યારે હાલ તુરત છે નહીં. જ્યારે જેમ જેમ પૈસા આવતા જશે તેમ તેમ એને આપણે ચૂકવતા જશું. અત્યારે માત્ર તેની આપણે પૈસા દેવાના છે એટલે એની લોન તરીકે એન્ટ્રી રાખશું. હવે આપણે રોકડ ખાતે એટલે કે રોકડ ખાતામાં જમા બાજુ આપણે પૈસા જાય છે રોકડ ખાતામાં જમા બાજુ આરના મૂડી ખાતે, અને મૂડી દેવામાં આરની લોન તરીકે ઊભું રાખશું. તો સૌથી પહેલાં રોકડ ખાતું ટેલી કરીએ વિદ્યાર્થી મિત્રો. રોકડ ખાતામાં જોઈ શકો પૈસા જાય છે એટલે કે આરના મૂડી ખાતે 20,000 રૂપિયા, તો ટોટલ બાકી આગળ લાવ્યા 63,000 હતો. સરવાળો કરી લ્યો, ઉધાર બાજુનો 63,000, એને એ જ વસ્તુને જમા બાજુ પર મૂકો, 63માંથી 20 ગયા એટલે કે 43,000 રૂપિયા, તો બાકી આગળ લઈ ગયા આપણી રોકડ બેંક સિલેક આપણી 43,000 રૂપિયા વધે છે, જેની બીજી એન્ટ્રી આપણી મિલકત લેણામાં રોકડ બેંક તરીકે દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. પણ એ પહેલાં મૂડી ખાતામાં મોહિત અને વિરાટનો સરવાળો બાકી છે, એ સૌથી પહેલાં કરી લઈએ. તો મોહિતનો સરવાળો આવે છે 96,000 વત્તા 15,000 વત્તા 4,500 વત્તા 6,000 એટલે ટોટલ 1,21,500. એને આપણે ઉધાર બાજુ પર મૂકી દઈએ, એમાંથી 12,1500 અને 60,000 બાદ કરો તો 48,000 રૂપિયા તેની આખર મૂડી વધે છે, જેને આપણે બાકી આગળ લઈ ગયા. એ જ વસ્તુ વિરાટમાં 80,000, 10,000, 3,000, 4,000 એટલે કે ટોટલ સરવાળો આપણો 97,000. 97,000 ઉધાર બાજુ પર મૂકી દઈએ, એમાંથી આપણે બાદ કરીએ 8,000, 1,000 અને 20,000 બાદ કરો તો 68,000 રૂપિયા તેની આખર મૂડી વધે છે, જેને આપણે બાકી આગળ લઈ ગયા. આખર મૂડી છે મૂડી દેવા બાજુ, આપણે પાકાશ્રમમાં મૂડી દેવા બાજુ પણ એન્ટ્રી કરીએ અને બંને બાજુનો સરવાળો ટેલી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આખર મૂડી એમ અને વી, એમની 48,000 અને વીની 68,000 રૂપિયા. આરની નવી લોન 2,46,000, જે તમે મૂડી ખાતામાં તમે જોઈ હતી આરની નવી લોન, કેમ કે જૂની લોન તો આપણે પાછી આપી દીધી, હવે નવી લોન આખી ઊભી થઈ 2,46,000. લેણદારો 64માંથી 5 બાદ કેટલા 59,000, અને એમની લોન જે જૂની કન્ટિન્યુ હતી એને જ રાખી 16,000 રૂપિયા, એટલે કે ટોટલ સરવાળો આપણો મૂડી દેવા બાજુનો આવે છે 4,37,000. મિલકત લેણા બાજુ જોઈ લઈએ, જમીન મકાન 1,50 વત્તા 30 180, યંત્રો 90,000 માંથી 15,000 બાદ એટલે 75,000, દેવાદારો 60 માંથી 6 એટલે કે 54,000, સ્ટોક આપણો 85, જેમાં નથી વધારો નથી ઘટાડો કાંઈ વસ્તુ નથી, અને રોકડ બેંક 43,000 રૂપિયા આપણા આવે છે, જે રોકડ બેંક ખાતામાંથી આપણે કેરી ફોરવર્ડ કરેલા, તો ટોટલ સરવાળો આવે છે 4,37,000 વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર આપણો 6 પણ ગણી શકાય. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 7ની રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7, તારીખ વિજયલક્ષ્મીની સિદ્ધિ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એ ભાગીદારોનું અહીં સૌથી પહેલાં મૂડી ખાતા, જેમાં મુદ્દો નંબર આપણે પહેલો આવે છે 85,000, 64,000, 71,000, એમાં પહેલો મુદ્દો કરજો. ત્યારબાદ આપણું રોકાણ વધઘટ ભંડોળ, કામદાર વળતર ભંડોળ, હવાલો છે એટલે આપણે હમણાં કરતા નથી, રોકડ જેમાં બીજો મુદ્દો આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જમીન મકાન યંત્રો રોકાણો સ્ટોક દેવાદારો લેણદારો પ્રોવિડન્ટ ફંડ આ બધું જે છે સૌથી પહેલાં તેના હવાલા ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. વિજયલક્ષ્મીની સિદ્ધિ એક પેઢીના 5:3:2 એટલે કે જે એનું જૂનું પ્રમાણ આપેલું છે એ 5:3:2 છે. 1/4/16 રોજ તેમની સિદ્ધિ નિવૃત્ત થાય છે, એટલે કે જે ત્રીજો ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ વિજયલક્ષ્મીનું એટલે કે જે નવો ભાગીદાર રહે છે એનું પ્રમાણ નવું પ્રમાણ રહે છે 2:3 પ્રમાણ રહે છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું, એટલે કે નવી જે પાઘડી થઈ એનું ટોટલ જે પાઘડી નક્કી કરી એ 60,000 રૂપિયા નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો. રોકાણોની બજાર કિંમત 40,000, જે તે કિંમતે રોકાણો સિદ્ધિ લઈ જાય છે, એટલે કે જે સિદ્ધિ ભાગીદાર છે એ રોકાણ જેટલી કિંમતના હશે એનું જે કંઈ પણ હશે એ સિદ્ધિ બધે બધી રોકાણો લઈ જાય છે. ત્યારબાદ ચોથો અહેવાલ આવે છે દેવાદારોમાંથી 3,000 કાલખાત માંડીવાળો, 5% કાલખાત અનામત,
તો દેવાદાર ઉપર આપણે ટીક કરવાની રહેશે. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 1000થી વધારે આંકવામાં આવેલી છે, એટલે કે જે ચોપડી કિંમત હશે તેની કરતાં 1000 વધુ દેખાડી છે આપણે. અને કામદાર વળતર પેટે આપણે 7000નો દાવો મંજૂર કરવાનો. ટોટલ આપણે 17000 છે, એમાંથી 7000 જ દેવાના થયા છે, બાકીના 10000 આપણે ભાગીદારને વેચી આપવાના છે. અને સિદ્ધિને 12000 તાત્કાલિક રોકડા ચૂકવવાના છે, એટલે કે આપણી પાસે જે રોકડા પૈસા છે એમાંથી માત્ર ખાલી 12000 જ ચૂકવવાના છે, બાકીની તેની લોન તરીકે આપણે રકમ રાખશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તેની આપણે મૂડી અને રોકડની આપણે બાકી લખી નાખીએ. સૌથી પહેલાં તેમાં બાકી આગળ લાવ્યા 85000, 64000 અને 71000, આ આપણે મૂડી લખી નાખીએ. ત્યારબાદ આપણે કામદાર વળતર અનામત પાઘડીના આ બધા હવાલા આપેલા છે, હવાલા આપણે પછી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે રોકડ બેંક આપણો બીજો મુદ્દો છે, આપણે બીજા મુદ્દાની રોકડ ખાતામાં ડાબી બાજુ એન્ટ્રી કરીએ. બાકી આગળ લાવ્યા 36000, કેમ કે રોકડા પૈસા આપણી પાસે 36000 પડ્યા છે, 36000માંથી આપણે 12000 ચૂકવવાના છે, જ્યારે આપણે વારો આવશે ત્યારે એ ચૂકવી દેશું. હવે તો કે જૂનું પ્રમાણ આપણે 5:3:2 છે અને નવું પ્રમાણ આપણને અહીં કોઈ પણ જાતનું આપેલું છે આપણને 2:3, પહેલો જવાલો છે આપણો 5:3:2 અને 2:3 નવું પ્રમાણ આપેલું છે. તો સૌથી પહેલાં તેની ગણતરી કરી લઈએ કે લાભનું પ્રમાણ, કેમ કે પાઘડીની ગણતરી કરવાની છે. પાઘડીની ગણતરી કરવા માટે આપણે લાભનું પ્રમાણ શોધવું અનિવાર્ય, સૌથી પહેલાં ગણતરી કરી લઈએ. ચાલો સૌથી પહેલાં ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો, જેમાં વી એલ એન એસ જેનું જૂનું પ્રમાણ 5:3:2 અને નવું પ્રમાણ 2:3:0, એટલે કે લાભનું પ્રમાણ આપણું 9 - જૂનું. તો વીનું 9 છે, 2 - 5, માંથી 5 - 10 બાદ કરો, 10 × 5 = 50 ક્રોસ ગુણાકાર, 10 × 2 = 20 અને 5 × 5 = 25. તો વીને તો -5 / 50 એટલે કે એને તો ત્યાગ કરવો પડે છે, કોઈ જાતનો લાભ તો મેળવતો નથી, એટલે કે એને પણ ધંધાએ એને પણ પાઘડી આપવી પડશે, કેમ કે એ તો ત્યાગ કરે છે, લાભ કાંઈ મેળવતો નથી. વી જે પહેલો ભાગીદાર છે, વિજય જે છે એ ત્યાગ કરે છે, એટલે કે એને પણ ધંધાએ પાઘડીની રકમ આપવી પડશે. હવે એ કોણ આપશે? તો કે જે લાભ કરતો વ્યક્તિ હશે એને જ પાઘડીની રકમ આપવી પડશે. એલ એનું જૂનું છે, 3/5, માંથી 3/10 બાદ કરો, 10 × 5 = 50, 10 × 3 = 30 અને 5 × 3 = 15, 30 માંથી 15 એટલે કે 15/50 એટલે કે સંપૂર્ણ રકમ આપણે જે એલ જે છે એ લાભ મેળવે છે, એટલે કે સંપૂર્ણ રકમ એલ જ ભોગવવાની થાય છે. અને એસનું જૂનું 0/5 - 2/10 એટલે કે -10/5, સંપૂર્ણ ત્યાગ એટલે કે 2 જણા ત્યાગ કરે છે અને 1 જણો લાભ મેળવે છે, જે તમે જમણી બાજુ પણ જોઈ શકો છો પાઘડીની અહીં ગણતરી કરેલી છે. કુલ પાઘડી છે 60000 રૂપિયા. તો વીને મળવા પાત્ર પાઘડી 60000 × 5/50 એટલે કે 6000 રૂપિયા ભાગીદાર મેળવશે. 6000 કોણ આપશે? તો કે લક્ષ્મી એક જ, કેમ કે લક્ષ્મી એક જ એવી વ્યક્તિ છે જે લાભ મેળવનાર છે. 60000 × 15/50 એટલે કે ટોટલ 18000 આપશે. 18000માંથી 6000 આને આપશે. તો સિદ્ધિ જે જાય છે એને 12000 રૂપિયા પાઘડી તરીકે, અને સિદ્ધિની પાઘડી પણ તમે ગણી શકો છો 60000 × 10/50. લાભના પ્રમાણ પ્રમાણે પાઘડીની ગણતરી કરીએ તો આ રીતે 6000 વિજયને મળશે, 12000 સિદ્ધિને મળશે અને 18000 લક્ષ્મી આપવા પડશે, એટલે કે લક્ષ્મીના ખાતામાં 6000 અને 12000 ઉધાર કરવા પડશે અને વિજય અને સિદ્ધિના ખાતામાં આપણે જમા કરશું. તો આ સૌથી પહેલાં પાઘડીની એન્ટ્રી કરી લઈએ, ત્યારબાદ આપણે પછી પુનઃમૂલ્યાંકનના હવાલા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે જમા બાજુ જોઈ શકો છો એલના મૂડી ખાતે વી અને એસને મળે છે, એટલે કે એલના મૂડી ખાતે અહીં ટીક પણ કરી છે 6000 અને 12000 રૂપિયા. અહીં ટીક પણ થઈ ગઈ કે વી અને એસને 6000 12000 લક્ષ્મી એક ભાગીદાર આપે છે. તો લક્ષ્મીના ખાતામાંથી આપણે ઉધાર કરવા પડશે, એના ખાતામાંથી પૈસા કાપી લેવા પડશે. એસના મૂડી ખાતે 12000 અને વીના મૂડી ખાતે 6000 તમે જોઈ શકો છો, બંને એન્ટ્રી અહીં ટીક કરે છે વિદ્યાર્થી મિત્રો. આ થઈ પાઘડીની એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો. હવે આપણો પુનઃમૂલ્યાંકનના હવાલા કઈ આવે છે તે જોઈ લઈએ. સાથે રોકાણોની બજાર કિંમત 40000 છે, જે તે કિંમતે સિદ્ધિ લઈ જશે, એટલે કે સિદ્ધિ મેળવનાર છે. સિદ્ધિના ખાતામાં આપણે રોકાણો ખાતે આપણે નોંધ કરવી પડશે, મેળવનાર છે એટલે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ, અને રોકાણો ઓરિજિનલ કેટલા છે એ પણ સાથે રકમમાં જોઈ લઈએ.
રોકાણ 60,000 છે, હવે 60,000ની વસ્તુ 40,000 મળી જાય છે, એટલે કે 20,000 ધંધાનું નુકસાન. પણ 20,000 આપણે ધંધાનું નુકસાન હાલ રોકાણનો થાય છે, પણ એને માંડવાળ ક્યાં કરશું? તો કે રોકાણ વધઘટ ભંડોળમાંથી. હવે રોકાણ વધઘટ ભંડોળ મૂળ ઓરિજિનલ આપણી પાસે 15,000 છે, આપણી પાસે નુકસાની કેટલાની જાય છે? 20,000ની જાય છે, એટલે કે 15,000માંથી 20,000 નુકસાની માંડી વાળવી હોય તો 5,000 રૂપિયા આપણે પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ નોંધ કરવી પડશે. સૌથી પહેલાં રોકાણો લઈ જાય છે, એટલે કે સૌથી પહેલી એન્ટ્રી મૂડી ખાતામાં, ઉધાર બાજુ રોકાણો ખાતે સિદ્ધિમાં 40,000 રૂપિયા. પછી તો કે 20,000ની નુકસાની, 20,000માં રોકાણ વધઘટ ભંડોળના ઓલરેડી 15 તો આપણી પાસે ભર્યા હતા, તો બીજી એન્ટ્રી ખાલી પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ રોકાણોની નુકસાની ખાતે 5,000 રૂપિયા વધારે જાય છે, એ 5,000 રૂપિયાની નોંધ જ કરી નાખીએ. અને ત્રીજી એન્ટ્રી આપણે મિલકત લેણામાંથી રોકાણોની એન્ટ્રી ન કરીએ, સીધું આપણે ટૂંકમાં લખવાની જ નો એન્ટ્રી કરીએ તો ચાલે છે વિદ્યાર્થી મિત્રો. આટલી એન્ટ્રી આપણે જોઈ છે. ત્યારબાદનો પછીનો બોલાવ્યો છે, દેવદારોમાંથી 3,000 ઘાલખાત માંડીવાળો અને 5% ઘાલખાતાના મત રાખવાની છે આપણે. તો ઘાલખાતનો હવાલો, દેવદારનો હવાલો અને ઘાલખાતનો હવાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. દેવાદારો છે આપણા 23,000, 23,000માંથી ઘાલખાત આપણી 3,000 બાદ કરીએ, 23,000માંથી 3 બાદ જાય એટલે કે 20,000 રૂપિયા વધે છે. 20,000માંથી ઘાલખાતામાં આપણે 5% છે, 20,000ના 5% એટલે કે 1,000 રૂપિયા, એટલે કે 12 આવે છે 19,000 રૂપિયા. હવે માઇનસ થયું, સાઈડ ચેન્જ થઈ જાય, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે એન્ટ્રી કરીએ. ઘાલખાત ખાતે 3,000 રૂપિયા અને ઘાલખાત અનામત હવે આપણી જૂની હતી એ 4,000 હતી અને નવી હતી 1,000, એટલે કે જૂના આપણે 4,000 માંડવાળા કરવાના હતા, હવે નવા તો ખાલી માત્ર 1,000 જ, એટલે 3,000 રૂપિયા આપણને નફો થાય છે, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ઘાલખાત 3,000 અને ઘાલખાત અનામત જમા 3,000 રૂપિયા જમા બાજુ, ઓલું ઘાલખાત ઉધાર બાજુ અને ઘાલખાત અનામત જમા બાજુ. આટલી વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ પછીનો હવાલો છે આપણો, ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેમની પડતર કિંમત કરતાં રૂપિયા 1,000થી વધારે આંકવામાં આવેલ છે. તો સૌથી પહેલાં તેની એન્ટ્રી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ટોક આપણો 35,000 છે, એમાં 1,000ના સ્ટોકની વધારે કિંમત આંકેલી છે, એટલે કે બજારમાં પડતર કિંમત કરતાં વધુ આંકવા મળે છે, એટલે કે 1,000 માઇનસ કરવા પડશે. 35,000માંથી 1,000 માઇનસ જાય, માઇનસ ઘટાડો 1,000 એટલે કે 34,000, માઇનસ થયું સાઈડ ફેરવાઈ જાય, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 1,000 રૂપિયા. કામદાર વળતરનો દાવો 7,000 રૂપિયા મંજૂર કરેલો છે. કામદાર વળતર જે રકમ આપણી મેઇન 17,000 છે, એમાંથી આપણે 7,000 તો દઈ દેવાના થાય છે, એ 7,000 દઈ દઈએ, એટલે કે મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામત 7,000 રૂપિયા લખી નાખવાનું છે, અને બાકીની રકમ ભાગીદારોને વેચી આપવાની રહેશે. તમે જોઈ શકો છો પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામત સૌથી છેલ્લે લખ્યું છે, કામદાર વળતર અનામત 7,000 રૂપિયા. ત્યારબાદ બીજી એન્ટ્રી પણ તમે જોઈ શકો છો, મૂડી ખાતા અહીંયા ડિસ્પ્લે થાય છે, જેમાં જમા બાજુ કામદાર વળતર અનામત 10,000 રૂપિયા વધ્યું, જેને 5:3:2માં 5,000, 3,000, 2,000 પણ વેચી આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણો હવાલો છે, સિદ્ધિને તાત્કાલિક 12,000 ચૂકવવા, પણ એ પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, કેમ કે જમા બાજુ પણ એક જ એન્ટ્રી છે, ઉધાર બાજુ આપણે જોઈએ તો સરવાળો 3, 5 અને 1,000 એટલે કે ટોટલ 9,000. 9,000માંથી કારકર્તાનામાં 3,000 છે એ બાદ કરો તો 6,000 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખોટ વધે છે આપણી. તો પુનઃમૂલ્યાંકન ખોટ જે વધે છે એને 5:3:2માં વેચો તો VLNS 3,000, 1,800 અને 1,200 એ આપણું ખોટ વધે છે, ખોટ વધે છે, જેને આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ પણ નોંધ કરીએ, અને ત્યારબાદ આપણે સિદ્ધિનો સરવાળો કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો ડાબી બાજુ પુનઃમૂલ્યાંકન ખોટ 3,000, 1,800 અને 1,200ની નોંધ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તેની નીચે રોકડ ખાતે 12,000 પણ આપણે નોંધ કરી દીધેલી છે, એટલે કે સિદ્ધિનો હવે સરવાળો કરીએ તો 71,000, 2,000 અને 12,000 એટલે કે ટોટલ 85,000નો આપણો સરવાળો મળે છે. 85,000માંથી આપણે એને ઉધાર બાજુ પર મૂકીએ, 85,000માંથી રોકાણો 40,000ના, પુનઃમૂલ્યાંકન ખોટના 1,200 અને રોકડ 12,000 એટલે કે ટોટલ એની લોન વધે છે 31,800. 31,800ની બીજી એન્ટ્રી આપણે પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ અને 12,000ની બીજી એન્ટ્રી રોકડ ખાતામાં જમા બાજુની નોંધ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં એટલે એસની લોન 31,800 જે અહીં રાઉન્ડ કરેલું છે વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુની નોંધી ગઈ. ત્યારબાદ રોકડ ખાતામાં જોઈએ,
રોકડ ખાતામાં રોકડા પૈસા જાય છે ધંધામાંથી, એટલે કે જમા બાજુ એસના મૂડી ખાતે 12,000 રૂપિયા. તો હવે રોકડ ખાતાનો સરવાળો કરી લઈએ, 36,000 ઉધાર બાજુ, એને આપણે જમા બાજુ ઉપર મૂકીએ. 36,000માંથી 12,000 જશે તો 24,000 આપણી આખર રોકડ છે લખશે, બાકી આગળ લઈ ગયા, જેને આપણે પાકસરિયામાં સીધું મિલકત લેણા બાજુ ઉપર લખી નાખીએ. હવે તો કે મૂડી ખાતા બંધ કરવાનો વારો છે. મૂડી ખાતામાં વી અને એલનો સરવાળો કરવાનો છે. 85,000, 5,000 અને 6,000, એટલે કે ટોટલ 96,000. 96,000 ઉધાર બાજુ પર મૂકીએ. 96,000માંથી 3,000 એક જ પુનઃમૂલ્યાંકન ખોટ બાદ કરવાની છે, 3,000 રૂપિયા, એટલે કે 93,000 રૂપિયા વીની આખર મૂડી 93,000 રૂપિયા વધે છે. ત્યારબાદનો સરવાળો કરીએ આપણે 64,000. એલનો સરવાળો 64,000 વત્તા 3,000 એટલે કે 67,000. 67,000માંથી આપણે ઉધાર બાજુ પર મૂકીએ તો 12,000, 6,000 અને 1,800 બાદ કરીએ તો 47,200 આપણી આખર મૂડી વી અને વીની 93,000 અને એલની 47,200 આવી રીતે આખર મૂડી વધે છે, જેની બીજી એન્ટ્રી પાકાસરેમાં મૂડી દેવા બાજુ પર કરી અને માત્ર પાકાસરેનો હવે સરવાળો કરવાનો રહે છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે પાકું સરવૈયું જોઈએ. આખર મૂડી વીની 93,000, એલની 47,200 છે. ત્યારબાદ એની નીચે એસની લોનની એન્ટ્રી કરે છે. એસની લોન 31,800 છે. લેણદારો 56,000, જેની કોઈ એન્ટ્રી હવાલો નથી. પ્રોવિડન્ટ ફંડ 42,000 અને કામદાર વળતર અનામત જે આપણે 7,000 ચૂકવવાનું હતું તેની નોંધ કરી. તો ટોટલ સરવાળો આપણો આવે છે 2,77,000 આપણો મૂડી દેવા બાજુનો સરવાળો મળે છે. ત્યારબાદ આપણે મિલકત લેણા બાજુ જોઈએ તો મિલકત લેણા બાજુ જમીન મકાન એક પણ હવાલો નહીં 1,30,000, યંત્રો 70,000, સ્ટોક 35,000માંથી 1,000 બાદ કર્યા કે 34,000, દેવાદારો 23,000માંથી 3,000, કાલખાત 20,000, 20,000માંથી 5% કાલખાત અનામત 1,000 બાદ કર્યું એટલે 19,000 રૂપિયા, અને રોકડ બેંક ખાતામાંથી 24,000 રૂપિયા આપણે લાવેલા છીએ. આટલી વસ્તુ થઈ ગઈ. ટોટલ સરવાળો મિલકત લેણા બાજુનો પણ કરો તો 2,77,000 વિદ્યાર્થી મિત્રો થાય છે. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 7 પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 8, 9 અને 10 આવતા લેક્ચરમાં આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આટલી વસ્તુ તમારી ફેરબુકમાં નોંધી લેજો અને બાકી કરી લેજો. ન સમજાય તો પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. હું માત્ર તમને સ્વાધ્યાયના દાખલા ગણાવું છું. ઉદાહરણના દાખલા તમારે કયા હોમવર્કમાં ગણવાના છે એ તમારા ગ્રુપમાં મેસેજ મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો. આભાર.